સાંગાણી બ્રિજેશ સાહેબ, અમે માતૃમંદિર ગ્રુપ ઓફ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. અમે હાર બનાવ્યો છે 340 ફૂટ, અને જે અમે જે વિચાર આવ્યો છે, જે અમારે ભગવાન શ્રીરામના અયોધ્યા જે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તેના માટે અમારે કંઈક કરવું હતું. તો અમે સાહેબને કીધું કે અમારે કંઈક કરવું છે તેના માટે, તો એને અમને કીધું કે હાર બનાવીએ. તો અમે પછી હાર બનાવવાનું વિચાર્યું અને લંચ એલચી અને લવિંગનો હાર બનાવવા પ્રયાસ કર્યો છે. અને હારમાં અમારે અઠવાડિયાનો દિવસ લાગ્યો હતો, અને સામગ્રીમાં છે એલચી અને લવિંગ અને ચોખા. મારું નામ ધોકિયા ધ્રુવી છે, હું BCSM 4માં અભ્યાસ કરું છું. હું માતૃમંદિર કોલેજમાં રાજકોટમાં અભ્યાસ કરું છું, અને અમે 350 ફૂટ જેટલો હાર બનાવ્યો છે. અને તેમાં વિશેષતા એ છે કે આપણા શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે કોઈ પણ આપણે કાર્ય હોય તેમાં એલચી લવિંગ વિના તે અધૂરું છે, એલચી લવિંગ અને અક્ષત વિના. તો અમે આ 350 ફૂટનો હાર છે તે એલચી લવિંગ અને અક્ષતનો બનાવ્યો છે, જેમાં અમારા પ્રોફેસર શ્રી દિશાંક કાનાબાર સર અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને અમે 70 જેટલા વિદ્યાર્થીઓએ 5 થી 6 દિવસમાં આ હાર કમ્પ્લીટ કર્યો છે, અને એ હાર બનાવતા અમને ખૂબ જ ખુશી થાય છે. કારણ કે અયોધ્યા અમે કોઈ પણ દરેક વિદ્યાર્થી જઈ ન શકે તે માટે અમે અમારું યોગદાન આ હાર સ્વરૂપે શ્રી રામજીને અર્પણ કર્યું છે. જ્યારે અમને ખબર પડી કે આપણે શ્રી રામનું આપણે વળી પાછું પ્રાણ પ્રતિષ્ઠા થવા, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નૂતન મંદિરમાં 22 તારીખે થવાની છે, તો આપણા ગુજરાતમાંથી ઘણા અગરબત્તી કોઈ નગારો એમ મોકલ્યું, તો અમને પણ વિચાર્યો કે અમારા તરફથી કે આપણા રાજકોટ તરફથી પણ કંઈક યોગદાન આપણે દેવું જોઈએ. તો અમારી કોલેજ વતી અમે આ એલચી લવિંગનો અમારા પ્રોફેસર સાથે ચર્ચા કરી, તે લોકોએ એમ કીધું કે આપણે એલચી લવિંગનો આપણે હાર બનાવીએ, તો તે ભગવાનને આપણે અર્પણ કરીએ તો તે ખૂબ જ સારો વિચાર છે. એટલે અમે લોકોએ પછી વિચાર કર્યો કે એલસી લવિંગ અને અક્ષતનો આપણે હાર બનાવીએ. દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ તો કે ગુજરાતમાંથી ખાસ કરીને અલગ અલગ વસ્તુઓ મોકલવામાં આવે છે, ત્યારે મોટા મોટી અગરબત્તી તો ગુજરાતમાંથી, નગારું તો કે ગુજરાતમાંથી, ત્યારે વિદ્યાર્થીઓની લાગણી એવી હતી કે આપણે પણ કંઈક એવી વસ્તુ મોકલીએ કે જે વસ્તુ આખા ભારતવર્ષમાં મોટા મોટી વસ્તુ જાય. એટલે વિદ્યાર્થીઓએ ટોટલ 350 ફૂટ ઉપરનો એલચી લવિંગ અને અક્ષતનો હાર બનાવીને અયોધ્યા મોકલવાનો છે, જે હાર આપણે અત્યારે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ. હારમાં ખાસ કરીને આપણે એલચી લવિંગ અને અક્ષતનો ઉપયોગ કરેલો છે, કારણ કે આ 3 વસ્તુ એવી છે કે જે દરેક હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ દરેક વસ્તુનો ઉપયોગ ત્યાં પહોંચ્યા પછી પણ રામ ભગવાનના થાળમાં અથવા તો પ્રસાદી સ્વરૂપે ઉપયોગ થઈ શકશે, અને અત્યારે દરેક લોકોને એવી લાગણી હતી કે હારમાં અમારો પણ હાથ અડે, એટલા માટે થઈને આપણે નાળાછડી રાખેલી છે કે દરેક લોકો આવીને નાળાછડી આપણા હારમાં બાંધશે અને એ હાર અયોધ્યા જશે, એટલે દરેક લોકોને એમ થાય કે અમે પણ હારમાં કંઈક અમારું યોગદાન આપ્યું, સેવા કરી અમારી.